बप्पा ओ बप्पा बप्पा શું છે? આવું છું. ક્યારે આવ્યો તું? અરે ક્યારે આવ્યો તું? કેટલી રાહ જોઈ તારી અમે લોકોએ. હા, એ થોડું રિઝલ્ટ આવ્યું હતું ને એટલે. તો હવે કે જલ્દી, શું રિઝલ્ટ આવ્યું છે? પપ્પા હવે તમને કેમ કહું, તું જલ્દી બોલ લે યાર. મને પણ એટલી બધી એક્સાઇટમેન્ટ હતી પણ તારી મમ્મી આગળ હું દેખાડતો નહોતો, મને પણ ચિંતા બહુ હતી. પ્લીઝ ફટાફટ બોલ લે. ખાલી ક્લાસમાં નહીં પણ કોલેજમાં ટોપ આવ્યો છું. શું વાત છે! કોંગ્રેચ્યુલેશન્સ દીકરા. થેન્ક યુ. બસ બસ હવે પપ્પા આવું બધું ન હોય. ના, અમે લોકોએ તારી પાછળ જે મહેનત કરી, તે તારી જાતે જે મહેનત કરી છે ને, એનું આ પરિણામ છે. ખરેખર દિલથી ખુશી થાય છે. તમારે હું શું કહું છું કે આ તો રિઝલ્ટ આવી ગયું છે, ખુશી મળે છે. ખરેખર તે આપણા પરિવારનું નામ રોશન કરી. અમે લોકો તો હું કે તારી મમ્મી તો વધારે નથી ભણી શક્યા, પણ અમારું સપનું તું પૂરું કરીશ. અરે હા પપ્પા, મારા બધા સપના હું પૂરા કરીશ. બસ હું તને શું કહું છું, કોલેજમાં ટોપ કર્યું છે, હવે આગળ શું વિચાર્યું છે, શું કરીશ, ક્યાં એડમિશન લઈશ આગળનું? પપ્પા એના માટે મેં હજી કઈ વિચાર્યું નથી. જોઈએ છે કઈ રીતે શું કરીએ. હા જો, મને તો એમાં કઈ સાચી ખબર નથી પડતી કે આગળ ભણવા માટે શું કરવાનું, ક્યાં એડમિશન લેવાનું, શું કરવાનું. પણ તું તારી તો શાંતિથી વિચારજે. અને એવું લાગે ને તો આપણા દિનેશભાઈનો છોકરો છે ને ઉત્સવ, એ ખૂબ ભણીને હોશિયાર છે અને આગળ ભણે પણ છે, એટલે એની પાસેથી થોડી ઘણી સલાહ લેવી હોય તો તું લઈ શકે છે. એની પાસે ઘણું નોલેજ છે અને ઘણી ખબર પડે છે, એટલે એની પાસેથી તું બધી જાણકારી લેજે ને. પહેલા ખુશી છે ને? બસ પપ્પા હવે આગળ શું કરવાનું છે, શું નહીં, એ બધું હું જોઈ લઈશ. બસ તમે ખાલી છે ને મને સપોર્ટ કરજો. સપોર્ટ ઓલવેઝ તારી સાથે. આ છોકરાઓ છે ને આજના યંગ જનરેશન, પાર્ટી જોઈએ અને પાર્ટીમાં કેટલો ટાઈમ બગાડી નાખે ને એની જરા પણ ખબર ન હોય. અરે રીચા, એ પણ ક્યાં છે રીચા? અરે કેટલી વાર ભાઈ પાર્ટી આપવાની હોય, હું સમજી શકું છું બધા ફ્રેન્ડ તારી પાસે પાર્ટી માંગતા હોય, પણ એટલો બધો ટાઈમ લાગે? સોરી પપ્પા, પણ કોઈ જવા જ નહોતા દેતા, છોડતા જ નહોતા, શું કરું. હા એ તો મને લાગ્યું કે આ ટોપ કરી છે ને કોલેજમાં, એટલે પાર્ટી માંગતા છે, એટલે મોડું થયું હશે, સમજી શકું છું. અરે તું આવી ગયો ને? હા, તારી ક્યારના રાહ જોઈએ છે હું ને પપ્પા? બસ તને પાર્ટી આપી, અમને નહીં આપવાની. અરે હા, તમારા માટે આપણે તને સ્પેશિયલ જશું ને. અરે તને ખબર છે, હા તારી મમ્મીએ ભગવાનને સરસ મજાનો શીરો બનાવ્યો છે, આ ભગવાનને ધર્યો છે અને તારી આ રિઝલ્ટની ખુશીમાં ભગવાન સાથે બધા મનામણાઈ થઈ ગયા છે તારી મમ્મીને. વાહ વાહ વાહ. બાપા તમે કહેતા હતા ને કે હવે પછી આગળ શું. હા હા હા, તો મેં એવું વિચાર્યું છે કે હું હવે આગળ ભણવા માટે ને કરિયર બનાવવા માટે ફોરેન જાઉં. બેટા પણ આટલી જ વારની અંદર તે નિર્ણય લઈ લીધો, એટલે કંઈ ખબર ન પડી. હજી જસ્ટ આજે પૂછ્યું ત્યારે તે કીધું કે હજી આગળ વિચાર્યું નથી, અને આજે તો તું પાછો તરત કહે છે કે વિદેશ જવાનું છે, એટલે પણ
અચાનક આવો નહીં નહીં તે વિચાર્યું પણ નહીં. તું મારો એકનો એક દીકરો છે. ઓ મમ્મી પપ્પા, આમાં વિચારવાની વાત એવી છે કે હું ફોરેન જઈશ, હું ત્યાં કરિયર સેટ કરીશ ને, તો તમને બને ત્યાં બોલાવી લઈશ ને, તો થોડા સમય માટે જ તમારે અહીંયા રહેવાનું છે, પછી તો આપણે બધા સાથે ત્યાં જ રહીશું ને. વાત સાચી છે કે દેશમાં તારો કરિયર સેટ કરીશ, સારો પોસ્ટ ઉપર જઈશ, પણ ચિંતા એ વાતની છે કે તું અમારો એકનો એક દીકરો છે ને, અમારીથી દૂર જઈશ તો અમે લોકો એવી ક્યારે આદત જ નથી પાડી કે તને અમારેથી દૂર રાખ્યો હોય. આદત તો મને પણ નથી ને તમારા સિવાય ક્યાંય રહેવાની, પણ વાત એવી છે કે હું ત્યાં જઈશ તો તમે ત્યાં આવી શકશો. અહીંથી ત્યાં જવા માટે જે પણ કરવું પડશે એ મારે જ કરવું પડશે ને, અને તમને તો ખબર છે ને, અહીંયા જે મહેનત કરું એ મહેનત સેમ જો ફોરેનમાં કરું ને, તો અહીંયાથી 3-4 વર્ષ આપણે એડવાન્સ ત્યાં ચાલતા હશું. કઈ નહીં બેટા, તે નિર્ણય લીધો છે તો અમે લોકો થોડું વિચારીએ અને પછી તને કહીએ. શીરો બની ગયો છે, લઈ આવું તમારા લોકો. હા તારો વિચાર અમને રજૂ કર્યો એટલે અમે લોકો પણ વિચારીને તને કહીશું. ચાલ, તારી મમ્મીએ પ્રસાદ ભર્યો છે, આપણે પ્રસાદ લઈ લઈને ભગવાનના દર્શન કરીએ. તે વાત કર્યા પછી ઘણી બધી જગ્યાએ મેં વાત કરી, ઘણા બધા લોકોને પૂછ્યું, તું જે દેશમાં જવા માંગે છે ત્યાં જવા માટે બહુ બધા પૈસાની જરૂર પડશે, ને તું બેટા જાણે છે કે આપણી પરિસ્થિતિ એવી નથી કે એટલા બધા પૈસા આપણે એક સાથે ભેગા કરી શકીએ, કે આપણી પાસે એવી માલ મિલકત પણ નથી કે એને આપણે કદાચ વેચી નાખીએ તો પણ પૈસા આવે, અને અને આજના સમયમાં એટલા બધા પૈસા કોઈ લોકો એવી જ રીતે ખાલી આપે એ પણ શક્ય નથી. પપ્પા હું શું કહું છું, મારું જે રીતે રિઝલ્ટ આવ્યું છે ને એ રીતે મને સ્કોલરશિપ પણ મળી શકે એમ છે, એટલે થોડું ઘણું તો એ હળવું થઈ જશે, અને થોડું ઘણું જો તમે એડજસ્ટ કરી દો ને તો હું ફોરેન જઈ શકું, મારું કરિયર પરફેક્ટ બની જશે. તારી વાત બધી સાચી છે, મને પણ ઈચ્છે છે કે તું જીવનમાં ખૂબ આગળ વધે, ખૂબ નામ ના કમાય, ભણી ગણીને ખૂબ મોટો માણસ બન, પણ અત્યારે આપણી જે પરિસ્થિતિ છે એ જોતા તો મને નથી લાગતું કે કોઈ પણ કાળે એટલા બધા પૈસાનું આપણીથી એડજસ્ટ થઈ શકે. કોઈ પ્રયત્ન કર્યા છે દીકરા? મેં ઘણા બધા પ્રયત્ન કર્યા, તે જ્યારથી મને કીધું છે ને એ દિવસે તો રાત્રે મને નિંદર પણ ના આવી. જેટલી પણ જગ્યાએ આપણી ઓળખાણ છે, આપણા સમાજના મોભીઓ છે, એમને પણ મેં વાત કરી છે કે તમારા તરફથી કોઈ એમને મદદ મળી શકે, તો પણ બધી જગ્યાએથી નિરાશા જ હાથ લાગી છે. સારું, શું ચાલે છે? જો ને આવું ને આવું. દેવેન,
અમે તને વિદેશ જવા વાળી વાત કરી હતી ને, તો એનું શું થયું? શું ના પાડે છે ઘરે? ઘરેથી ના પાડે છે? એવી રીતે કેમ ના પાડી શકે? તે બરાબર વાત કરી કે તારે ત્યાં ભણવા માટે જવું છે, તારે લાઈફમાં આગળ વધવું છે, તો ત્યાં જઈને કઈ કામ ધંધો કરવા માંગે છે? બરાબર જ મેં વાત કરી છે, પણ મારા પપ્પાનું અને મારા મમ્મીનું એવું કેવું છે કે વિદેશ જવા માટે જે ખર્ચો થાય એ એનાથી નહીં થઈ શકે. જો એવું થોડી ના હોય, એમ પણ વાતને સમજને, આ ખર્ચો થશે તો એક ટાઈમ માટે જ થશે ને, આ હર વખતે કેટલો ખર્ચો કરવાનો છે? જેટલો પણ ખર્ચો થશે એ એકવાર કરવાનો છે, પછી તો તારી, તારા પપ્પાની, તારા મમ્મીની, બધાની લાઈફ સેટ થઈ જશે. જો મેં તને કહ્યું તો નહોતું, પણ એક્ચ્યુઅલમાં મારા પપ્પા મને રાખવા નથી માંગતા. એ ઈચ્છે છે કે મારું હાયર એજ્યુકેશન છે ને હું ફોરેનમાં કરું. જો તું પણ આવને મારી સાથે, તું વિદેશ આવીશ ને તો આપણે બંને એક સાથે વિદેશ જઈશું, અને ત્યાં જઈને થોડા સમયમાં આપણે બંને લગ્ન કરી લઈશું. દામિની, મારે પણ વિદેશ આવવું જ છે, પણ શું કરું? હવે આ લોકો માનતા નથી. મેં જોકે ઘરે એવું કહી દીધું છે કે તમારાથી નહીં થાય ને તો મારી રીતે હું જઈશ તો ફોરેન જ. આપણે બંને એકબીજા સાથે મેરેજ કરવા હોય ને તો તારે તારા ઘરે મનાવવા પડશે. મનાવવાની કોશિશ તો મેં બધી કરી લીધી છે, પણ જો મારા ઘરેથી નહીં માને તો પછી મારે મારી રીતે કરવું પડશે. પણ હું તારી સાથે ફોરેન આવવા માંગુ છું. ગુડ, મને આ જ આશા હતી. એમ પણ આપણે યંગસ્ટર્સ છીએ, થાય શું કામ ને આપણું કરિયર ખરાબ કરવું જોઈએ? આપણે સાચી વાત છે, હવે તો ગમે તે થાય હું અને તું બંને ફોરેન જઈશું. અને એમ પણ વિચાર કર, અત્યારે ત્યાં જતા રહીશું તો આપણને કોઈ ડિસ્ટર્બ કરવાવાળું પણ નહીં હોય ને, આપણે આપણી લાઈફ આપણી રીતે જીવી શકીશું, કોઈ કોઈ આનાકાની કરવાવાળું નહીં હોય. સાચી વાત છે, અને આપણે બંને સાથે હશું એટલે વિદેશની મજા પણ કંઈક અલગ જ હશે. હા, સાથે સાથે આપણું કરિયર. સાચી વાત છે, ચાલ તો આ બધી વાત મૂક અને આપણે પેલા મોલમાં જવાનું છે ને, ત્યાં જઈ આવીએ ફટાફટ. એક મિનિટ, હું શું કહું છું, હા તારા પપ્પા શું કામ નથી માનતા? જસ્ટ બીકોઝ કે તમે લોકો મિડલ ક્લાસથી જો એટલે. અરે એનાથી શું ફરક પડે છે? અત્યારે તો એજ્યુકેશન લોન તને તો આરામથી મળી જશે, તારું સ્ટડી પણ સારું છે, સારા પર્સન્ટેજ તારે આવે છે, પછી તને કોઈ શું કામ ને ના પાડે? તારા પપ્પાએ તો છે ને સમજવું જોઈએ કે મારા દીકરાને હું વિદેશ મોકલીશ ને તો એ ક્યાંનો ક્યાંય પહોંચી જશે. આ લોનની વાત તો યાદ જ ન આવી. આ લોકો પોતાના સંતાનને વિદેશ મોકલવા માટે કેટકેટલું કરે છે, કેટકેટલી માનતાઓ લે છે, આ કેટકેટલી બાધાઓ રાખે છે. પપ્પાને કેવું પડશે કે આમ પૈસા ભેગા ન થતા હોય તો લોન તો લઈ શકાય ને? સરસ, જો મારા પપ્પાને કહું તો એક ઝટકામાં તને પૈસા આપી દે, આઈ મીન વિદેશ જવાનું તારું કરાવી દે. શું કામ? પણ મારે શું કેવું મારા ઘરે? હું એ જ કહું છું કે તારે મારા માટે તારા પપ્પાને શા માટે કેવું છે? હું જ મારા પપ્પાને કહીશ ને. લોન, સરસ આઈડિયા આપ્યો છે. ચાલ મોલમાં જઈએ અત્યારે. દેવેનના વિચારમાં છો ને? હા, શું કરું? દેવેનને વિદેશમાં જવું છે ને, આપણે તો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણી એવી કોઈ પરિસ્થિતિ નથી, આપણે આટલા બધા પૈસા એક સાથે ભેગા કરીને એને વિદેશ મોકલી શકીએ એવું સપનામાં પણ નથી વિચારી શકતા, તો હકીકતમાં તો કેવી રીતે થશે એ સમજાતું નથી. ખબર છે, છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું તમને, તમે સૌના આસીપાસ થઈને બેઠા છો. હા, માનું છું કે એને વિદેશ ભણવા જવું છે,
એના સપના ઊંચા છે, પણ હવે દેવેને સમજવું પડશે, આપણી પરિસ્થિતિને આધીન રહીને એને ચાલવું પડશે. માન્યું કે આપણો એકનો એક દીકરો છે, પણ માણસે પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરાય ને. આમ આડેધડ જે ઈચ્છાઓ હોય એ મા બાપ આગળ મૂકી તો ના દેવાય. સાચી વાત છે તારી. અને ન લોકોને જેને બોલાવવાના હોય એવા લોકો પાસે હું ગયો છું, અને ઘેટ કેટલા લોકોને મેં કેટલા વિશે કીધું, આપણા સમાજના કેટલા મોભીઓ પાસે પણ ગયો, બધી જ જગ્યાએથી મને નિરાશા સાંભળી છે. આવા ટાઈમે કોઈ મદદ ન કરે, પછી ઘરનું વ્યક્તિ હોય, સમાજનું વ્યક્તિ હોય કે આપણા નજીકનું જ કેમ નહીં. હવે આપણે કદાચ લોન લઈને પણ એને મોકલીએ તો એ લોન ભરપાઈ કરવા માટે પણ આપણે સક્ષમ તો હોવા જોઈએ ને. આપણી પાસે એવી કોઈ આવક તો હોવી જોઈએ, અને નહીં નહીં તો એને મોકલવાનો ખર્ચો 30-35 લાખ રૂપિયાનો થશે. પણ તમે ન મૂજાવ, હું બેઠી છું ને. સાચી વાત છે તારી, પણ એક વાતનો અફસોસ એ થાય છે કે દીકરા એના ભવિષ્ય માટે પહેલી વાર મારી પાસે માંગણી કરી છે, ને હું એની માંગણી પૂરી કરવા માટે સક્ષમ નથી. એ વાતનો મને તમે રડશો નહીં, દુઃખ ન લગાડો. હું સમજાવીશ એને, કેમ નહીં સમજે, એને કહીશ કે અત્યારે તારા મા બાપ એ પરિસ્થિતિમાં નથી કે તારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે, તને પ્રેમથી રાખી શકે, હા તને અહીંયા ભણાવી ગણાવી શકે, પણ વિદેશ મોકલી શકે એટલી તારા મા બાપની ક્ષમતા નથી. હું સમજાવીશ અને માનશે, દેવેને માનવું પડશે, અને નહીં માને ને તો પછી જોયું જશે. પણ તમે આમ જીવ ઉકાળો ન કરો. સાચું કહું ને તો દેવેન જયારે ઘરમાં આવે છે અને મારી સામે સામનો થાય છે, તો હું નજર નથી મળાવી શકતો એની સાથે, કે ક્યાં મોઢે એને હું જવાબ આપું, ને ક્યાં મોઢે હું એને કહું કે હું તારી આ ઈચ્છા પૂરી નહીં કરી શકું. તમારી વાત સાચી છે, પણ હવે એને સમજાવવો જરૂરી છે. તમે ન રડો, જો એના માટે તમારે રડવું પડે અને એ પણ એને વિદેશ મોકલવા માટે, તો એ તો ખોટી જીત છે એની. એ અહીંયા ભણીને પણ સારું એવું કમાઈ શકે, સારું નામ કરી શકે એવી એની ક્ષમતા છે જ. એ વાત સાચી છે. હું તને શું કહું છું, તેને હું તો નહીં કહી શકું, હું તારી માટે એટલા બધા પૈસાની વ્યવસ્થા કરી શકું છું ને, હું કહીશ ને. બસ હવે તમે રડો નહીં, તમને આવી હાલતમાં જોઈને મને નથી ગમતું. હું સમજાવીશ, પણ તમે તમારું અમારા મનમાં મૂંઝારો ન લાવો.